હેલો મિત્રો, વેલકમ ટુ નોલેજ ટ્રીક યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આપણે આ વિડીયોમાં આપણે એક્સેલના જે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, એટલે કે આપણે 60 જેવા ફોર્મ્યુલા જોવાના છીએ. તો મિત્રો, જો તમે અહીંયા ફોર્મ્યુલા જોઈ શકો છો, જે ફોર્મ્યુલા જે છે બેઝિક એક્સેલથી એડવાન્સ એક્સેલ સુધીના, એટલે કે બહુ એડવાન્સમાં નથી, બહુ એડવાન્સમાં જે પણ ફોર્મ્યુલા જે છે તે આપણે પછીથી જોઈશું, પરંતુ તમે બેઝિકથી ઇન્ટરમિડિયેટ સુધીના તો ફોર્મ્યુલા આપણે અહીંયા કવર કરી લીધા છે. જો તમને મિત્રો આટલા ફોર્મ્યુલા આવડે તો તમે કોઈ પણ જગ્યાએ જોબ કરતા હોય, અથવા તો તમે પોતાના ઘરે બેઠા જો ગમે તમે કામ કરતા હોય એક્સેલ ઉપર, તો તમને આ કામ આસાન કરી દે છે આટલા ફોર્મ્યુલા. તો મિત્રો, આ ફોર્મ્યુલા આપણે ડે બાય ડે એક્સેલની અંદર વધારે પડતા યુઝ થતા હોય તેવા ઘણા બધા ફોર્મ્યુલા છે. આ આપણે જે ફોર્મ્યુલા લિસ્ટ આપણે અહીં આપેલું છે તેમાંથી. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને હા મિત્રો, ખાસ કહી દઉં કે આપણે જે આ 60 જેટલા ફોર્મ્યુલા જે છે તેમાં આપણે પાર્ટ વાઇઝ જોવાના છીએ, એટલે કે આ વિડીયોમાં આપણે જોવાના છીએ આ 15 ફોર્મ્યુલા. એટલે સૌથી પહેલાં 15 ફોર્મ્યુલા આપણે આ વિડીયોમાં જોવાના છે, કારણ કે જો બધા ફોર્મ્યુલા એક સાથે લઈએ તો વિડીયો ઘણો લાંબો થઈ જાય, એટલા માટે આપણે 15 ફોર્મ્યુલા એક વિડીયોમાં જોવાના છે. એવી રીતે આપણે 4 પાર્ટ બનાવશું, જેથી કરીને આપણે પ્રોપર ડિટેલમાં આપણે દરેક ફોર્મ્યુલાને સમજી શકીએ. અને જો બધા ફોર્મ્યુલા એક વિડીયોમાં લેવા જઈએ તો વિડીયો ઘણો લાંબો થઈ જાય અને જે બોરિંગ થઈ જાય, એટલા માટે આપણે 4 પાર્ટમાં લીધેલા છે. આપણે ડિટેલમાં પણ શીખવાનું છે એટલા માટે, બરોબર. તો આપણે આજે જોવાના છીએ આ 15 ફોર્મ્યુલા. આપણે સૌથી પ્રથમ જે 15 ફોર્મ્યુલા છે તે જોવાના છીએ. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક જરૂરથી કરી દીજો, અને અત્યારે જ લાઇક કરજો મિત્રો, કારણ કે વિડીયોની વચ્ચે તમે ડિસ્ટર્બ ન થતા, કારણ કે આપણે ધ્યાનથી સમજવાના છે દરેક ફોર્મ્યુલા. તો મિત્રો, આ વિડીયોને લાઇક જરૂરથી કરી દો, અને ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો, શેર કરવો હોય તો શેર કરજો. જે કરવાનું હોય મિત્રો અત્યારે જ કરી લો, કારણ કે પછી આપણે વિડીયોમાં વચ્ચે ક્યાંય પણ ડિસ્ટર્બ થવાનું નથી. એટલા માટે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દીજો. તો ચલો મિત્રો, આજનો વિડીયો ચાલુ કરીએ. મિત્રો, આપણે શીટ 2માં આપણે જે આ 15 ફોર્મ્યુલા લીધેલા છે, અને એક મેં અહીંયા ટેબલ લીધેલું છે, જે ટેબલની અંદર છે ડે આપેલા છે, એટલે દિવસ આપેલા છે, ટોટલ પ્રોડક્શન એટલે ટોટલ કામ કેટલું કરેલું છે, અને કેટલા માણસોએ ભેગા થઈને આટલું કામ કરેલું છે, એવું એક આપણે સિમ્પલ ટેબલ લીધેલું છે. હવે મિત્રો આપણે 1 બાય 1 ફોર્મ્યુલા જોતા જઈશું. સૌથી પહેલાં તો સમ. તો સમ માટે મિત્રો 3 મેથડ છે સમ કરવા માટે. સૌ પ્રથમ મેથડ છે, તમે ઇઝ ઇક્વલ ટુ સાઇન કરીને સમ ટાઈપ કરો જે ફોર્મ્યુલા જે છે. ત્યાર પછી નંબર 1, એટલે કે આપણે તમે અહીંયા આપી શકો છો નંબર 1 અહીંયા આપી શકો, માની લો કે 10, પછી કોમા કરીને નંબર 2 એટલે 20, કોમા કરીને નંબર 30. એ રીતે તમે કોમા કરીને જેટલા પણ નંબરનો સરવાળો કરવો હોય એટલો તમે સરવાળો કરી શકો. એક મેથડ આ થઈ, બરાબર. બીજી મેથડ છે, અહીંયા આપણે આ સમ કાઢી નાખીએ, અહીંથી અહીંયા ડિલીટ કરી દઈએ. પછી અહીંયા એક આપણે હોમ ટેબની અંદર આપણને ઓટોસમ બટન મળી જાય છે, ઓટોસમ. તો ઓટોસમ ઉપર ક્લિક કરો, પછી તમને આ ઓટોસમ જે ફંક્શન જે છે ઓટોમેટિક આવી જશે, અને ત્યાર પછી અંદર નંબર જે રેન્જ તમારે સિલેક્ટ કરી, એક રેન્જ સિલેક્ટ કરી શકો, કોમા નહીં આપવાનું પણ રેન્જ સિલેક્ટ કરી શકો. આપણે આ ટોટલ પ્રોડક્શનનો સરવાળો કરો છે, એટલે તમે રેન્જ સિલેક્ટ કરી પછી એન્ટર આપો, એટલે તમને અહીંયા ઘણે પ્રોડક્શન ટોટલ મળી જશે. ત્રીજી મેથડ એ છે મિત્રો, ત્રીજી મેથડ સિમિલર જ છે, ઇઝ ઇક્વલ ટુ સમ ટાઈપ કરીને બ્રેકેટ ઓપન કરીને ત્યાર પછી મિત્રો આપણે આ રેન્જ સિલેક્ટ કરવાની, એટલે આ રેન્જ સિલેક્ટ કરીને પછી એન્ટર આપો, એટલે પણ સરવાળો થઈ જશે. એટલે આ 3 મેથડ છે, જેમાં 2 મેથડ સિમિલર છે, અને જ્યારે ત્રીજી મેથડ જે છે તમે કોમા કરીને મેન્યુઅલી તમે કોઈ પણ જે અંક હોય છે તેનો સરવાળો કરી શકો છો. એટલે આ આપણે જોયું સમ ફંક્શન, જે એકદમ બેઝિક છે અને ઘણી જગ્યાએ યુઝ થાય છે. હવે આવે છે સમિફ. તો સમિફ ફંક્શનનો યુઝ ક્યાં થાય છે? તો જો મિત્રો અહીંયા સમિફ કરીએ તો અહીંયા આપણને સૌથી પહેલાં રેન્જ પૂછેલી છે. સમિફ કરો, બ્રેકેટ ઓપન કરો, એટલે તમને સિન્ટેક્સ જોવા મળે. તો મિત્રો આ સિન્ટેક્સ ખાસ આપણે સમજવાની રહેશે, કારણ કે સિન્ટેક્સ ઉપરથી જ આપણી ફોર્મ્યુલા બનતી હોય છે. તો આ સૌથી પહેલાં રેન્જ જોઈ લઈએ. તો રેન્જ શું છે? તો કે રેન્જ આપણે આનો સરવાળો કરવાનો છે, બરાબર. ત્યાર પછી કોમા આપો, એટલે હવે પૂછે છે ક્રાઇટેરિયા. તો ક્રાઇટેરિયા શું છે? તો ક્રાઇટેરિયા માની લો કે હું અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખું કે જે સન્ડે હોય, તો સન્ડેના જેટલા પણ સન્ડે હોય આ લિસ્ટમાંથી, સોરી મિત્રો અહીંયા નહીં આવે, આપણે ભૂલ કરી દીધી. અહીંયા આપણે અહીંયા જે રેન્જ જે છે તે રેન્જ આપણે અહીંયા મેં કોઈ આપણે આ સિલેક્ટ કરવી પડશે, એટલે કે આપણે દિવસો સિલેક્ટ કરવો પડશે. ત્યાર પછી છે ક્રાઇટેરિયા. તો ક્રાઇટેરિયા શું છે? તો ક્રાઇટેરિયા આપણે રાખવાના છે સન્ડે જેટલા પણ હોય તેટલાનું લિસ્ટ, અને ત્યાર પછી સમ રેન્જ, એટલે શેનો સરવાળો કરવાનો છે. તો મિત્રો આપણે સરવાળો કરવાનો છે આ ટોટલ પ્રોડક્શનનો, એટલા માટે આ સિલેક્ટ કરી લઈએ, ત્યારબાદ બ્રેકેટ ક્લોઝ કરીને એન્ટર આપીએ. હવે મિત્રો જો અહીંયા જેટલા પણ સન્ડે છે, એટલે સન્ડે કેટલા છે, તો એક સન્ડે અહીંયા છે મિત્રો
જેનું પ્રોડક્શન કેટલું છે 785, ત્યાર પછીનો સન્ડે અહીંયા લાસ્ટમાં છે તેનું પ્રોડક્શન 750, એટલે અહીંયા 785 પ્લસ 750, હવે આ બંનેનો આપણે ટોટલ કરીએ તો કેટલો આવે, જો 1535 જે આપણને અહીંયા મળી ગયો, બરોબર. શું આપણે કર્યું, ભૂલ ક્યાં કરી હતી આપણે, સૌથી પહેલાં આપણે જે આ ટોટલ પ્રોડક્શન સિલેક્ટ કર્યું ત્યાર પછી ક્રાઇટેરિયા આપીને આપણે એન્ટર આપ્યું હતું, પરંતુ અહીંયા સિન્ટેક્સ તમે જો સૌથી પહેલા રેન્જ પૂછવાની છે, રેન્જ કઈ છે, તો રેન્જ આપણી આ મિત્રો જે આપણે અહીંયા જે ક્રાઇટેરિયા ચેક કરવાનો છે, એટલે રેન્જ એટલે દિવસ, કેટલા કયા દિવસનું આપણે જોઈએ છે તે રેન્જ સિલેક્ટ કરી લેવાની. ત્યાર પછી બીજો પેરામીટર છે કે કયા દિવસનો તમારે ટોટલ જોઈએ છે એ સિલેક્ટ કરવાનું, ત્યાર પછી છે સમ રેન્જ એટલે કે શેનો સરવાળો કરવાનો છે, તો ત્યાર પછી આપણે આ સિલેક્ટ કરવાનું રહેશે. એટલે આવી રીતે આપણે કરીએ એટલે આ સમ રેન્જ આવી જશે. ત્યાર પછી મિત્રો આપણને પ્રશ્ન એ થાય કે આપણે અહીંયા કને સન્ડે, આપણે અહીંયા સન્ડે ટાઈપ કરીએ છીએ, તો દર વખતે આપણે શું સન્ડે આપણે અહીંયા ફોર્મ્યુલાની અંદર ટાઈપ કરવા જવાનું. માની લો કે મારે મંડેનો ડેટા જોઈએ છે, એટલે કે મંડેનો સરવાળો જોઈએ છે, તો મારે મંડે ટાઈપ કરું પછી એન્ટર કરું તો મને મળે, તો મિત્રો આપણે તેને ઓટોમેટિકલી પણ કરી શકીએ છીએ. તો એના માટે મિત્રો આપણે માની લો કે આપણે આ C3માં આજે આ સેલ જે છે C3માં જે પણ દિવસ હું ટાઈપ કરું તેનો મને અહીંયા સરવાળો મળી જવો જોઈએ. તો એના માટે મિત્રો કંઈ નહીં, આ મંડે જે છે તેને ડબલ ઇન્વર્ટેડ કોમા લખ્યું એને કાઢી નાખીએ અને અહીંયા આપણે સેલનું એડ્રેસ આપી દઈએ C3, બરોબર. જો હવે અહીંયા આવી ગયો, હવે અહીંયા C3માં હું કોઈ પણ દિવસ ટાઈપ કરીશ, માની લો કે સેટરડે, તો અહીંયા સેટરડેનો આપણને ડેટા મળી જશે, જેટલા પણ સેટરડે હશે એ બધાનો સરવાળો મળી જશે. સેટરડે કેટલા છે, એક આ લાસ્ટમાં એક, આ એક સેટરડે, ત્યાર પછી આ બીજો સેટરડે, એટલે બે સેટરડે છે અને જેના સરવાળો છે 900 અને 850, તો તેનો સરવાળો થશે 1750. તો આવી રીતે પણ મિત્રો કરીએ અહીંયા આ જગ્યાએ આપણે ડ્રોપડાઉન પણ મૂકી શકીએ છીએ, જે આપણે આગળ આપણે જોઈશું ડ્રોપડાઉન કઈ રીતે મૂકવું, તેનો કઈ રીતે યુઝ કરવો. તો આવી રીતે મિત્રો સમ ઇફ ફંક્શનનો યુઝ થાય છે. ત્યાર પછી મિત્રો ત્રીજી ફોર્મ્યુલા છે સમ ઇફ્સ. તો મિત્રો આ સમ ઇફ્સ ફોર્મ્યુલાનો યુઝ ક્યાં થાય છે, હવે મિત્રો જો તમે ટેબલ જુઓ, આ ટેબલની અંદર મારે એવી વસ્તુ જોઈએ છે કે એવો સરવાળો જોઈએ છે કે મારે રવિવારનો દિવસ હોય અને 5 થી વધારે વર્કરો હોય, રવિવારના દિવસે 5 થી વધારે વર્કર હોય તો તેમના સરવાળો કેટલો થાય, એટલે કે તેમના પ્રોડક્શનનો સરવાળો કેટલો થાય. તો એ વસ્તુ આપણે જો શોધવા માટે આપણે સમ ઇફ્સ ફંક્શનનો યુઝ કરીએ. કઈ રીતે કરીએ જોઈએ એની સિન્ટેક્સ, તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા સમ ઇફ્સ ટાઈપ કરીએ, ત્યારબાદ બ્રેકેટ ઓપન કરીએ, એટલે આપણને મળે પેરામીટર આ સિન્ટેક્સમાં સમ રેન્જ. તો સૌથી પહેલાં સમ રેન્જ શું કરું, તો સરવાળો આપણે ટોટલ પ્રોડક્શનનો જોઈએ છે, એટલે આપણે આ સિલેક્ટ સમ રેન્જ સિલેક્ટ કરી લીધી. હવે મિત્રો અહીંયા કણે તમે મલ્ટિપલ ક્રાઇટેરિયા અને ક્રાઇટેરિયા રેન્જ સેટ કરી શકો, જેટલી પણ કન્ડિશન લગાવી હોય તેટલી તમે કન્ડિશન લગાવી શકો, પરંતુ આપણે જોઈએ છે કે રવિવારના દિવસે 5 થી વધારે વર્કરો કામ કરેલું હોય તો તેમાંથી તેમનો સરવાળો કેટલો થાય. તો મિત્રો ક્રાઇટેરિયા રેન્જ 1, તો આપણે શું રવિવાર સૌથી પહેલાં ચેક કરવાનો કે રવિવારનો દિવસ હોવો જોઈએ, તો એને ક્રાઇટેરિયા શું છે, તો રવિવારના દિવસે આ જો દિવસનો હોય, આ દિવસના ક્રાઇટેરિયા આપણે સિલેક્ટ કરી લઈએ બધા દિવસો, કારણ કે આપણે રવિવાર ચેક કરવાનો છે. ત્યાર પછી કોમા લગાવીને ડબલ ઇન્વર્ટેડ કોમામાં તમે સન્ડે ટાઈપ કરો, એટલે આ ક્રાઇટેરિયા 1 થઈ ગયો. એટલે કે આપણે સમ રેન્જ તો શું આપણે ટોટલ કરાવવાનો છે એ સિલેક્ટ કરી લીધી. હવે ક્રાઇટેરિયા રેન્જ 1 એમ કહે છે કે આપણે આ રવિવારના દિવસે, એટલે રવિવારના દિવસે આપણે સૌથી પ્રથમ રિક્વાયરમેન્ટ છે ચેક કરવાનું રવિવારના દિવસે, તો આપણે ત્યાં બધા જેટલા પણ ડે છે સિલેક્ટ કરી લીધા, એમાંથી હવે આપણે રવિવાર ફાઇન્ડ કરાયો, બરોબર. હવે પછી આપણે શું બીજી કન્ડિશન શું છે, કોમા લગે એટલે ક્રાઇટેરિયા રેન્જ 2 અને તેનો ક્રાઇટેરિયા 2. હવે બીજી કન્ડિશન આપણે એવી છે કે રવિવારના દિવસે ટોટલ વર્કરો 5 થી વધારે હોય તેમનો આપણે સરવાળો જોઈએ છે પ્રોડક્શનનો, બરોબર. તો હવે આપણે અહીંયા શું ક્રાઇટેરિયા રેન્જ 2 છે, તો એમાં આપણે ટોટલ વર્કરનો બધા ક્રાઇટેરિયા સિલેક્ટ કરી લેવાના, ત્યાર પછી કોમા લગાવવાનું. હવે આપણે કન્ડિશન મેકર 5 થી વધારે, તો ડબલ ઇન્વર્ટેડ કોમામાં ગ્રેટર દેન 5, ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લેટ, કાઉન્સ કમ્પ્લેટ ને એન્ટર આપો. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સન્ડેના દિવસે 5 થી વધારે કેટલા છે, જો સન્ડે બે સન્ડે છે આપણે, એક સન્ડે અહીંયા છે, ત્યાર પછી બીજો સન્ડે લાસ્ટમાં છે. હવે મિત્રો અહીંયા જે સન્ડે આપેલો છે તેમાં 785 છે, અહીંયા સન્ડે આપેલો છે એમાં 750 છે, બરોબર. અને વર્કર જોઈએ તો આ સન્ડેના દિવસે પણ 5 થી વધારે છે અને આ સન્ડેના દિવસે પણ 5 થી વધારે છે, એટલે બંનેનો સરવાળો આવ્યો. હવે માની લો કે લાસ્ટ વાળો જે સન્ડે છે તેમાં હું 5 થી ઓછા કરી નાખું, એટલે 4 કરી નાખું, તો મને માત્ર ને માત્ર આ સન્ડેના 785 સરવાળો મળશે. જો તમે જોઈ શકો છો અહીંયા 785 આવી ગયા, કારણ કે આ કન્ડિશન ખોટી પડી જાય, 5 થી ઓછા છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 5 થી વધારે છે, 6 છે, એટલા માટે આનો સરવાળો આપી દીધો. એટલે આપણે આવી રીતે આ સમ ઇફ ફંક્શનનો યુઝ કરીને તમે આવી રીતે ડેટા ફિલ્ટર કરી શકો છો. ત્યાર પછીનો મિત્રો ફોર્મ્યુલા છે સમ પ્રોડક્ટ. હવે મિત્રો સમ પ્રોડક્ટ ફોર્મ્યુલા જે છે તેમાં શું આવે છે, તો કે સૌથી પહેલાં
એરે સિલેક્ટ કરવાનો છે. એરે એટલે શું ચેક કરવાનું? તો કે આપણે આ જે સમ જે છે તેનો સરવાળો કરવાનો છે, સમ પ્રોડક્ટનો. એટલે અહીંયા આ સિલેક્ટ કરી લઈએ, ત્યાર પછી કોમા લગાવીએ અને ત્યાર પછી બીજો સરવાળો કરી લઈએ, એટલે કે બીજો ક્રાઇટેરિયા એરે એટલે આ બીજી કોલમ આ સિલેક્ટ કરી લઈએ. હવે આપણે બ્રેકેટ ક્લોઝ કરીને એન્ટર આપીએ એટલે આપણને આ સમ પ્રોડક્ટ મળી જાય. હવે મિત્રો આનો યુઝ ક્યાં થાય છે? તો મિત્રો આને સૌથી પહેલાં ડિલીટ કરી દઈએ. આનો યુઝ હું તમને સમજાવું કઈ જગ્યાએ સૌથી વધારે થાય છે. હવે માની લો કે અહીંયા કોઈ પણ પ્રોડક્ટનું નામ આપેલું હોય, અહીંયા પ્રોડક્ટની ક્વોન્ટિટી આપેલી હોય, બરોબર. આપણે સૌથી વધારે યુઝ થતો હોય તે તમને એક્ઝામ્પલ સાથે તમને કહી દઉં. ક્વોન્ટિટી અને અહીંયા આપેલું છે પ્રાઇઝ, બરોબર. પ્રાઇઝ અને એના પર પીસ, બરોબર. પર પીસ પ્રાઇઝ હોય છે, પર આઇટમ કરી નાખીએ, ચલો પર આઇટમ પ્રાઇઝ. હવે મિત્રો આ જે સમ પ્રોડક્ટનો યુઝ ક્યાં થાય છે એકચ્યુઅલીમાં આપણે એ જોઈએ. તો જુઓ મિત્રો, અહીંયા પ્રોડક્ટનું નામ કોઈ પણ હોય, એબીસી હોય પ્રોડક્ટ, બરોબર, એક્સ વાય ઝેડ હોય. હવે મિત્રો અહીંયા ક્વોન્ટિટી છે, આપણે એબીસી પ્રોડક્ટની ક્વોન્ટિટી છે 5 અને આ એક્સ વાય ઝેડની ક્વોન્ટિટી છે 10, બરોબર. હવે એની પ્રાઇસ શું છે, પર આઇટમ પ્રાઇસ શું છે? તો પર આઇટમ પ્રાઇસ છે 100 રૂપિયા એકની. ત્યાર પછી આ એક્સ વાય ઝેડ પ્રોડક્ટની પ્રાઇસ છે 50 રૂપિયા પર આઇટમ, બરોબર. હવે આપણે સમ પ્રોડક્ટ કરીએ એટલે હવે શું મળે? આપણે અહીંયા જોઈએ કે એક આઇટમની પ્રાઇસ 100 રૂપિયા છે, તો એ 5 આઇટમની પ્રાઇસ કેટલી? એક એક્સ વાય ઝેડ પ્રોડક્ટ જે છે તેની એક આઇટમની પ્રાઇસ 50 રૂપિયા છે, તો 10 આઇટમની પ્રાઇસ કેટલી? આવી રીતે આપણે આખું લિસ્ટ આપેલું હોય અને આપણે તેનો ટોટલ પ્રાઇસ જોતી હોય તો સમ પ્રોડક્ટ લગાવવાનું. આપણે સમ પ્રોડક્ટ લગાવીએ ત્યાર પછી બ્રેકેટમાં આપણે શું દેવાનું? સૌથી પહેલાં આ ક્વોન્ટિટી કોમા આ પ્રાઇસ, બરોબર. અને હવે એન્ટર આપીએ એટલે આપણને જવાબ મળી જાય. હવે આને તમે ડ્રેગ કરી આવો એટલે જેટલી પણ કોલમ હોય, જેટલી પણ રો હોય તેનો બધાનો સરવાળો થઈ જાય. હવે તમે જોઈ શકો છો અહીં ક્વોન્ટિટી કદાચ તમે વધારો તો પણ અહીંયા ઓટોમેટિક તમને જવાબ મળી જાય, બરોબર. તો આવી રીતે મિત્રો આ જે સમ પ્રોડક્ટ જે છે તે કામ કરે છે. એટલે આ જે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, એટલે કે તમે પ્રાઇસ, પ્રોડક્ટ અને ક્વોન્ટિટી, જે તમારે પર ક્વોન્ટિટી આઇટમ જે પ્રાઇસ હોય છે તેને આપણે ક્વોન્ટિટી વાઇઝ તમે કરવું, એટલે કે ટોટલ કેટલી પ્રાઇસ થાય છે, કેટલો જથ્થો છે, તે પ્રાઇસ શોધવા માટે આપણે સમ પ્રોડક્ટનો સૌથી વધારે યુઝ થાય છે. ઘણી બધી જગ્યાએ સમ પ્રોડક્ટનો યુઝ થાય છે, તો આ સૌથી વધારે અહીંયા થાય છે, એટલા માટે આપણે એક્ઝામ્પલ સાથે પણ સમજાવી દીધું, કારણ કે અહીંયા સૌથી વધારે આ સમ પ્રોડક્ટનો યુઝ થાય છે. ત્યાર પછી પાંચમું ફોર્મ્યુલા છે સબ ટોટલ. હવે મિત્રો સબ ટોટલનો યુઝ શું છે? હવે તમે મિત્રો અહીંયા જુઓ, આ જે ટેબલ આપેલું છે તેમાં આપણે લગાવીએ છીએ સૌપ્રથમ ફિલ્ટર, એટલે ડેટામાં જઈને, ડેટા ટેબમાં જઈને ફિલ્ટર તમે લગાવો. હવે મિત્રો અહીંયા ફિલ્ટર લગાવ્યું તમે, હવે ફિલ્ટરની અંદર તમે જોઈ શકો છો, માની લો કે હું સન્ડેનો જે દિવસ છે તે ડેટા હું કાઢી નાખું છું, તો સન્ડે, તો સન્ડેનો મેં કાઢી નાખ્યો. પણ અહીંયા ટોટલ તમે જુઓ, આ ટોટલ જે છે, હું ફિલ્ટર પહેલાં એકવાર હટાવી દઉં, બરોબર. હવે આ બધા દિવસો આવી ગયા, આ બધા દિવસોનો સરવાળો કેટલો છે? આટલો છે, બરોબર, 8404. હવે હું ફિલ્ટર લગાવીને આપણે રવિવારના દિવસે જે પણ પ્રોડક્શન જે છે તે આપણે કાઢી નાખીએ, બરોબર. અહીંયા આપણે સિલેક્ટ કરીને રવિવારનો દિવસ આપણે કાઢી નાખીએ. તો જો રવિવારનો દિવસ આપણે અહીંથી અનચેક કરી નાખો, એટલે રવિવાર અહીંથી જતા રહીએ, બરોબર. આ લિસ્ટમાંથી આપણને સન્ડે ક્યાંય જોવા નહીં મળે, તો પણ અહીંયા ટોટલમાં કોઈ જતનો ફેર ન પડે. ટોટલ તો રવિવારનો દિવસ આપણે કાઢી નાખ્યો, છતાં પણ રવિવારના દિવસનો જે પણ પ્રોડક્શન જે છે તેનો સરવાળો અહીંયા એડ થયેલો છે, બરોબર. તો સબ ટોટલને યુઝ કરીને આપણે શું કરી શકીએ? તો જો સૌ પ્રથમ આપણે અહીંયા ફિલ્ટર હટાવી દઈએ, હવે સબ ટોટલનો યુઝ કરીએ, ઇઝ ઇક્વલ ટુ સબ ટોટલ. હવે મિત્રો સબ ટોટલની અંદર એવું નથી કે તમે સમ ફંક્શન યુઝ કરી શકો. સબ ટોટલની અંદર તમે મિત્રો જો અહીંયા જે ફંક્શન આપેલા છે, જે આ લિસ્ટ ખોલ્યું છે, તે બધા ફંક્શનનો યુઝ તમે આ સબ ટોટલની અંદર કરી શકો, બરોબર. આપણે અત્યારે સરવાળો જોઈએ છે, તો આનો અહીંયા સરવાળાનો નંબર આપણે લખવાનો. તો અહીંયા સરવાળો શું, 9 નંબર ઉપર છે, એટલે અહીંયા 9 ટાઈપ કરીએ અને કોમા લગાવીએ. ત્યાર પછી છે રેફરન્સ, એટલે કે શેનો ટોટલ કરવો છે, તો આપણે ટોટલ પ્રોડક્શનનો ટોટલ કરવો છે. આ સિલેક્ટ કરીને બ્રેકેટ ક્લોઝ કરી એન્ટર આપો. જો તમને જો અહીંયા આગળ જે ટોટલ જે છે એ ટોટલ 8404 અને આ ટોટલ આપણને બંને મળી ગયો. હવે જોઈએ આપણે ફિલ્ટર લગાવીને. હવે જો મિત્રો તમે અહીંયા ડે ઉપર ફ્રેમ ફિલ્ટર લગાવો અને હવે આપણે અહીંયા જોઈએ કે હવે આપણે સન્ડેનો દિવસ કાઢી નાખીએ. તો જો સન્ડેનો દિવસ કાઢી નાખીએ તો અહીંયા ટોટલમાં સન્ડેના દિવસનો જે પણ પ્રોડક્શન તે એડ જ છે, પરંતુ સબ ટોટલમાં આપણે જે લગાવ્યું તો સન્ડેના દિવસે જે પણ પ્રોડક્શન થયું ત્યાંથી બાદ થઈ ગયું, બરોબર. એટલે અહીંથી તમે જેટલા પણ દિવસને તમે બાદ કરશો, માની લો કે આપણે આ વેનસડેને આપણે બાદ કરી દઈએ, તો અહીંથી એ બાદ થઈ જશે, પરંતુ અહીંયા તો રહેશે, ત્યાં ફિલ્ટરમાં આપણને આ ફંક્શન યુઝ થાય છે. તો આવી રીતે આપણે સબ ટોટલ યુઝ કરીને આવી રીતે ફિલ્ટર વાઇઝ પણ ડેટા આપણે ફિલ્ટર કરી શકીએ છીએ, બરોબર.
ત્યાર પછી છે કાઉન્ટ. હવે મિત્રો કાઉન્ટ ફંક્શન જે છે તેનો યુઝ શું છે, તો કે કાઉન્ટ આપણે લખીએ. ત્યાર પછી છે વેલ્યુ 1, એટલે આપણે અહીંયા માની લો કે આ દિવસ આપણે સિલેક્ટ કરીએ, આ રેન્જ સિલેક્ટ કરીએ અને એન્ટર પ્રેસ કરીએ એટલે આપણને 0 મળે. કારણ કે કાઉન્ટ ફંક્શન જે છે તે માત્ર ને માત્ર નંબર જ લે છે, જે કેરેક્ટર આવશે સ્ટ્રિંગ આવશે તે કાઉન્ટ નહીં કરે. તો આપણે આ કાઉન્ટ ફંક્શન નંબર માટે જ છે, એટલે આપણે જે નંબરવાળી જે પણ રો હોય એ આપણે કોલમને સિલેક્ટ કરવાની. આ રેન્જ સિલેક્ટ કરી એન્ટર આપ્યું. હવે જો આ કેટલી છે, 14 છે. તો અહીંથી તમે જોઈ શકો છો આ સિલેક્ટ કરો એટલે આ રો કેટલી છે, 14 રો આપેલી છે, બરોબર. જો આ કાઉન્ટ અહીંયા તમને અકાઉન્ટ પણ જોવા મળશે, અહીંયા કાઉન્ટ 14 આપેલી છે. તો આવી રીતે આપણે તમે પણ મિત્રો કાઉન્ટમાં ધ્યાન રાખજો, આમાં તમને કેરેક્ટર તમે કાઉન્ટ નહીં કરી શકો. તો કેરેક્ટર કાઉન્ટ કરવા માટે શું છે, તો એના પછીનું જ નેક્સ્ટ ફંક્શન છે કાઉન્ટા. તો કાઉન્ટા અથવા કાઉન્ટ એ પણ કહી શકાય. તો એના માટે જો મિત્રો અહીંયા કાઉન્ટ એ બીજું ફંક્શન છે આ કાઉન્ટ એ. હવે એની અંદર મિત્રો તમે અહીંયા જો તમે આ સિલેક્ટ કરો એટલે તમને અહીંયા પણ મળી જશે, જો આ 14 છે. હવે કાઉન્ટ એ ફંક્શનમાં તમે જે ન્યુમેરિક નંબર હોય છે એટલે કે નંબર હોય છે એ પણ અહીંયા કાઉન્ટ થઈ જાય છે. હવે મિત્રો માની લો કે આ સન્ડે છે, તેની જગ્યાએ હું ટાઈપ કરું 54. જો અહીંયા કણે એડ થઈ ગયું, બરોબર. અહીંયા કણે કાઉન્ટ થઈ ગયું છે, આપણે અહીં ન્યુમેરિક આપેલું છે છતાં પણ અહીંયા કાઉન્ટ કર્યું. હવે હું અહીંયા કોઈ પણ આ 750ની જગ્યાએ અહીંયા હું કોઈ પણ દિવસ લખી નાખું, અહીંયા માની લો કે સન્ડે લખી નાખું, તો અહીંથી બાદ થઈ જશે. જોયું તમે કાઉન્ટમાં ફંક્શનમાં બાદ થઈ ગયું, કારણ કે કાઉન્ટ ફંક્શન ઓનલી ફોર જે ન્યુમેરિક વેલ્યુ હોય છે તે જ કાઉન્ટ કરે છે, સ્ટ્રિંગ વેલ્યુ કાઉન્ટ કરતી નથી. જ્યારે કાઉન્ટ એ ફંક્શન જે છે તે ન્યુમેરિક અને સ્ટ્રિંગ એટલે કે ન્યુમેરિક અને કેરેક્ટર બંને કાઉન્ટ કરે છે, બરોબર. તો આપણે અહીંયા હતું એમને એમ કરી નાખીએ સન્ડે અને 750, બરોબર. એટલે આ બે ફંક્શન વચ્ચેનો ડિફરન્સ આ છે. ત્યાર પછી મિત્રો છે કાઉન્ટ બ્લેન્ક. તો કાઉન્ટ બ્લેન્ક ફંક્શન શું યુઝ થાય છે, માની લો કે આપણે આ જે મંડેના દિવસે જે આ પ્રોડક્શન છે આ મંડેના દિવસે, તો આ મંડેના દિવસે જે આ પ્રોડક્શન છે તેને આપણે ડિલીટ કરી દઈએ, બરોબર. હવે મિત્રો અહીંયા કાઉન્ટ બ્લેન્કમાં આપણે લગાવીએ એટલે કે કાઉન્ટ બ્લેન્ક, બરોબર. તમે અહીંયા COUNT કાઉન્ટ બ્લેન્ક, આપણે જો આ કાઉન્ટ બ્લેન્ક ફંક્શન આવી ગયું. હવે તેમાં આપણે આ ક્રાઇટેરિયા આ રેન્જ સિલેક્ટ કરી લઈએ, તો આમાં જેટલા પણ બ્લેન્ક હશે એટલા આપણને કાઉન્ટ કરીને આપશે. એટલે કે આ રેન્જની અંદર એક સેલ બ્લેન્ક છે, એક રો બ્લેન્ક છે, તે તમને ટોટલ બ્લેન્ક જેટલી રો હશે તેનો નંબર ઓફ કાઉન્ટ અહીંયા તમને આપી દેશે. માની લો કે આ સેટરડેના દિવસે જે 900 છે તેને ડિલીટ કરી દઈએ, તો પણ અહીંયા જો 2 થઈ ગયા, બરોબર. ત્યાર પછી મિત્રો આપણે અહીંયા હતાને એમને એમ કરી નાખીએ, અહીંયા કરી નાખીએ, બરોબર. તો આવી રીતે આપણે કાઉન્ટ બ્લેન્ક ફંક્શનનો યુઝ થાય છે. એટલે તમારે નંબર ઓફ બ્લેન્ક સેલ જેટલા પણ હશે તે તમને કાઉન્ટ કરીને આપશે. ત્યાર પછીનું મિત્રો ફંક્શન છે કાઉન્ટ ઇફ. તો કાઉન્ટ ઇફ ફંક્શનનો યુઝ શું છે, માની લો કે આ જે લિસ્ટ આપેલું છે અહીંયા ડેનું લિસ્ટ આપેલું છે, આ ડેના લિસ્ટમાંથી સન્ડે કેટલા છે અથવા મંડે કેટલા છે અથવા ટ્યુઝડે કેટલા છે એ કાઉન્ટ કરવા હોય તો એના માટે કાઉન્ટ ઇફ ફંક્શનનો યુઝ થાય છે. માની લો જો આપણે કરીએ કાઉન્ટ ઇફ પહેલાં ફંક્શન લગાવવાનું, ત્યાર પછી મિત્રો અહીંયા રેન્જ આપેલી છે, તો રેન્જ આપણે ચેક અહીંયા કરવાનું છે કે આ લિસ્ટમાંથી આપણને સન્ડે કેટલા છે. તો આ રેન્જ સિલેક્ટ કરી ત્યાર પછી કોમા. હવે ક્રાઇટેરિયા શું આપણે ફાઇન્ડ કરવાનું છે, તો કે સન્ડે, નંબર ઓફ સન્ડે, કેટલા સન્ડે છે. તો અમે જો એન્ટર આપો કાઉન્ટ બે સન્ડે છે, એક સન્ડે તમે અહીંયા જોઈ શકો છો 785 પ્રોડક્શન, એક સન્ડે લાસ્ટમાં 750 પ્રોડક્શન, આ બે સન્ડે છે એટલે આપણને અહીંયા બે કાઉન્ટ મળી ગયા. ત્યાર પછીનું ફંક્શન છે મિત્રો કાઉન્ટ ઇફ્સ. તો કાઉન્ટ ઇફ્સ ફંક્શનનો યુઝ શું છે, હવે મિત્રો આ ટેબલ છે, આ ટેબલની અંદર મારે જેટલા પણ સન્ડેના દિવસે ટોટલ પ્રોડક્શન જે છે સન્ડેના દિવસે 500થી વધારે પ્રોડક્શન હોય એવા રો કેટલી છે, એટલે કે એવા સન્ડે કેટલા છે કે જેની અંદર 500થી વધારે પ્રોડક્શન હોય. જો 500થી નીચે પ્રોડક્શન હોય તો એ સન્ડે કાઉન્ટ નહીં કરવાનો, એ શોધવા માટે આપણે કાઉન્ટ ઇફ્સ ફંક્શનનો યુઝ કરવાનો છે, બરોબર. તો આપણે કાઉન્ટ ઇફ્સ લગાવીએ કાઉન્ટ ઇફ્સ, બરોબર. આ કાઉન્ટ ઇફ ફંક્શન લગાવી હવે ક્રાઇટેરિયા રેન્જ વન. તો સૌથી પહેલાં આપણે સન્ડે ફાઇન્ડ કરવાનું, તો તેના માટે આપણે આ રેન્જ આખી સિલેક્ટ કરવી પડશે, કારણ કે રેન્જ પૂછી છે રેન્જ વન. તો આ રેન્જ સિલેક્ટ કરી દિવસની, ત્યાર પછી કોમા લગાવીને, ત્યાર પછી હવે આપણે સન્ડેના દિવસે કરવું છે તો સન્ડે લગાવવાનો, બરોબર. ત્યાર પછી કોમા લગાવવાનો. હવે કોમા મિત્રો આપણે એટલા માટે લગાવ્યું છે કે જેટલા તમે ક્રાઇટેરિયા રેન્જ આપવા હોય એટલા માટે કોમા લગાવીને તમે ક્રાઇટેરિયા રેન્જ આપી શકો છો. હવે મિત્રો આપણે શું જોઈએ છે, તો કે જે 500થી વધારે હોય તો 500 આપણે ચેક ક્યાં કરવાના, ટોટલ પ્રોડક્શનમાં ચેક કરવાનો. તો ક્રાઇટેરિયા રેન્જ 2માં આપણે ટોટલ પ્રોડક્શનની રેન્જ સિલેક્ટ કરી લેવાની, ત્યાર પછી કોમા લગાવીને. હવે મિત્રો અહીંયા આપણે લગાવવાનું ક્રાઇટેરિયા એટલે કે 500થી વધારે હોય તેવા, બરોબર, સન્ડે. હવે જો મિત્રો અહીંયા આપણે તમે જોઈ શકો છો જે અહીંયા સૌથી પહેલાં શું આપેલું છે, તો
તો સૌથી પહેલા ક્રાઇટેરિયા રેન્જ 1 એટલે જે આપણે અહીંયા દિવસની રેન્જ આપી ત્યાર પછી તેનો ક્રાઇટેરિયા એટલે કે આ રેન્જમાંથી આપણે સન્ડે ગોતવાનો ત્યાર પછી ક્રાઇટેરિયા રેન્જ 2 એટલે આપણે અહીંયા ટોટલ પ્રોડક્શન આપ્યું ત્યાંમાંથી આપણે ચેક શું કરવાનું તો કે 500 થી વધારે બરોબર હવે એન્ટર આપીએ એટલે જો હવે 2 છે બરોબર કાઉન્ટિફ્સ માં આપણે 2 મળી ગયા કારણ કે સન્ડે ના દિવસે 500 થી વધારે પ્રોડક્શન એક અહીંયા છે આ સન્ડે ના દિવસે 500 થી વધારે પ્રોડક્શન છે સાચું છે એટલે કાઉન્ટ થયું લાસ્ટ સન્ડે માં પણ 750 500 થી વધારે છે હવે લાસ્ટ માં આપણે 500 થી ઓછું કરીએ 750 ની જગ્યાએ 450 કરીએ તો અહીં માઇનસ થઈ જશે જો કાઉન્ટિફ્સ માં તમને એક જ જોવા મળ્યું આને કાઉન્ટ ન કર્યું કારણ કે 500 થી નીચે છે આપણે 500 થી ઉપર હોય એવા જ સન્ડે કાઉન્ટ કરવાના છે તો 785 આ જે પ્રોડક્શન 785 જે છે તે 500 થી ઉપર છે એટલા માટે આ એક જ સન્ડે કાઉન્ટ કર્યો બરોબર તો આ કાઉન્ટ ઇફ ફંક્શન નો આ યુઝ થાય છે ત્યાર પછી મિત્રો જોઈએ પછીનો ફંક્શન મેક્સ તો મેક્સ ફંક્શન શું છે તો સૌથી પહેલા મિત્રો મેક્સ ફંક્શન એટલે કે જે પણ રેન્જ હોય તેમાંથી મેક્સિમમ વેલ્યુ કઈ છે હવે મિત્રો અહીંયા જોઈએ આપણે આ મેક્સ માં આપણે મેક્સ ટાઈપ કરીએ ત્યાર પછી આ ટોટલ પ્રોડક્શન જે છે એમાંથી સૌથી વધારે પ્રોડક્શન કયા દિવસે નીકળેલું છે એટલે કે આ રો માંથી મેક્સિમમ કયો છે જોઈએ તો 900 તો આ 900 જે છે અહીંયા આપણે સેટરડે આ સેટરડે છે આ માંથી આ 900 જે છે તે હાઈએસ્ટ છે બરોબર ત્યાર પછી મિનિમમ એટલે કે મેક્સિમમ થી ઉલટું આ ઓલું મેક્સિમમ હતું હવે આ મિનિમમ એટલે કે ઓછામાં ઓછું તો આમાંથી ઓછામાં ઓછું પ્રોડક્શન કયા દિવસે છે તો જોઈએ તો અહીંયા 150 આવશે બરોબર કેટલું છે 150 150 ક્યાં છે 150 આપણને આ જો થર્સડે અહીંયા જોવા મળશે બરોબર આ 150 તો આ જે છે મેક્સિમમ અને મિનિમમ ત્યાર પછીનું ફંક્શન છે એવરેજ તો મિત્રો હવે એવરેજ એટલે બધા આપણે જે પણ અહીંયા રેન્જ આપીએ તે નંબરની એવરેજ નીકળે તો એવરેજ માટે મિત્રો તમે અહીંયા એક આ મેથડથી પણ આપી શકો 10,20 હવે આની એવરેજ કેટલી થાય તો આની એવરેજ 15 થાય બરોબર એટલે આ શું કરે તો કે આ બે નંબર છે બરોબર આ બે નંબરનો સૌથી પહેલા સરવાળો કરે એટલે 10 અને 20 નો સરવાળો 15-30 થાય ત્યાર પછી એને ડિવાઈડ બાય નંબર ઓફ પેરામીટર એટલે કે ડિવાઈડ નંબર ઓફ જેટલા નંબર હોય તેને ડિવાઈડ કરે એટલે અહીંયા જો 10 અને 20 નો સરવાળો 30 થાય ત્યાર પછી ભાગ્યા એટલે કે ડિવાઈડ બાય 2 કારણ કે 2 નંબર છે એટલે 30 ડિવાઈડ બાય 2 એટલે 30 ડિવાઈડ બાય 2 કરો એટલે 15 એવરેજ નીકળે બરોબર એવી રીતે આપણે રેન્જ આપીને પણ તમે આપણે એવરેજ કાઢી શકીએ હવે રેન્જ એટલે શું આ એવરેજ આપ્યું ત્યાર પછી આ જે રેન્જ આપી આ રેન્જ સિલેક્ટ કરી એટલે જેટલો પણ આ રેન્જ જે છે તેની એવરેજ કેટલી થાય તો તેની એવરેજ 618.714 આ આપણે રેન્જ નીકળે એટલા માટે એના માટે શું કરે તો કે આ બધાનો 1/1 સરવાળો કરે ત્યાર પછી ડિવાઈડ બાય આ નંબર ઓફ રો જોવે જો અહીં કેટલી નંબર છે 14 છે તો ડિવાઈડ બાય 14 કરે એવી રીતે આ મિત્રો એવરેજ ફંક્શન યુઝ થાય છે હવે મિત્રો આ રેન્ડમ રેન્ડ બિટવીન ફંક્શન શું છે તો રેન્ડ બિટવીન એટલે રેન્ડમ નંબર એટલે બે નંબરની વચ્ચે રેન્ડમ નંબર તમને ગોતીને આપે હવે રેન્ડમ ફંક્શન આ રેન્ડ બિટવીન ફંક્શનનો યુઝ ઘણી જગ્યાએ થાય અને ઘણી જગ્યાએ નથી પણ થતો પણ મિત્રો આપણને આ ખબર હોવી જોઈએ હવે મિત્રો જો અહીંયા આપણે આ રેન્ડ બિટવીન ફંક્શનનો યુઝ કરીએ આ ઇઝ ઇક્વલ ટુ રેન્ડ બિટવીન લગાવીએ રેન્ડ બિટવીન હવે એમાં જો અહીંયા આપેલ છે બોટમ અને ટોપ તો બોટમમાં માની લગાવી કે 10 અને ટોપમાં લગાવીએ 100 બરોબર આ બે પેરામીટર લગાવ્યા અને એન્ટર આપો એટલે તમને શું જોવા મળશે અહીંયા આપણને ભૂલ થઈ જઈએ રેન્ડ બિટવીન ડોટ કોમા લગાવવાનો ડોટ લગી ગયો તો જો હવે મિત્રો અહીંયા જે આ રેન્ડમ નંબર આપણને ગોતીને આવે હવે તમે 12 ડબલ ક્લિક કરો અને પછી તમે એન્ટર આપો એટલે બીજો નંબર જોવા મળે એટલે કે રેન્ડમલી 10 થી 100 ની વચ્ચે અહીંયા જે આપણે પેરામીટર આપ્યા 10 થી 100 તો 10 થી 100 ની વચ્ચે રેન્ડમલી નંબર તમને ફાઇન્ડ કરીને આપશે હવે આ મિત્રો ક્યારે યુઝ થાય તો મિત્રો આ યુઝ થાય છે આપણે પ્રોગ્રામિંગ લેવલે તમે જે એક્સેલની અંદર જે VBA કરીએ છીએ તો VBAની અંદર રેન્ડમ નંબર જો તમારે જનરેટ કરવો હોય અને રેન્ડમ નંબર કોઈને અસાઇન કરવો હોય આ ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં પણ યુઝ થાય છે આગળ આપણે જતા જતા ઇન્વેન્ટરી મેનેજમેન્ટનો આખો ડેટાબેઝ બનાવશું એ આપણે એડવાન્સ લેવલનું છે તો તેના ડેટાબેઝની અંદર આ યુઝ થાય છે રેન્ડ બિટવીન કારણ કે અહીંયા આપણે કોઈ પણ નંબર અસાઇન કરવાનો હોય છે જેથી કોઈ પણ ડુપ્લિકેટ જે એન્ટ્રી હોય છે તે ડેટાબેઝમાં ન પડે એટલા માટે આ રેન્ડ બિટવીન ફંક્શનનો એ જગ્યાએ યુઝ થાય છે બાકી નોર્મલ યુઝ આનો અહીં આપણે થતો નથી બરોબર આ રેન્ડ બિટવીન ફંક્શનનો યુઝ આવી રીતે થશે ત્યાર પછીનો મિત્રો ફંક્શન છે અને છેલ્લું ફંક્શન છે આજના વિડીયોનું 15મું ફંક્શન કે પ્રોડક્ટ તો પ્રોડક્ટ ફોર્મ્યુલા જે છે તે શું કરે છે તો કે પ્રોડક્ટ ફોર્મ્યુલા આપણે અહીંયા કરીએ પ્રોડક્ટ ફોર્મ્યુલા માની લો કે અહીંયા આપેલું છે 5 અને અહીંયા 5 અને અહીંયા આપેલું છે 5
સોરી મિત્રો, 5 અહીં આપેલ, અહીંયા પર કોઈ પણ નંબર આવે ચલો 5 જ આપી દઈએ, અને ત્યાર પછી અહીંયા આપી દઈએ 2, બરાબર. આ રીતે 3 નંબર આપણને આપેલા છે. હવે મિત્રો આને થોડુંક ફોર્મેટિંગ વ્યવસ્થિત કરી દઈએ એટલે આપણને મજા આવે. હવે જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જે 3 નંબર આપેલા છે. હવે પ્રોડક્ટ ફંક્શનનો યુઝ જોઈએ. આ નીચેના ખાલી કોલ સેલની અંદર પ્રોડક્ટ લગાવીએ. આ પ્રોડક્ટ હવે અહીંયા કહે છે કે નંબર 1, તો નંબર 1 આ સિલેક્ટ કરો, ત્યાર પછી કોમા લગાવો, પછી કે નંબર 2, સોરી મિત્રો અહીંયા નંબર 1, ત્યાર પછી કોમા, નંબર 2, ત્યાર પછી કોમા, સોરી નંબર 2, અને પછી એન્ટર આપો. એટલે શું થઈ ગયું કે આના ગુણ્યા આ, એટલે આ 5 × 5 એટલે 25 થાય, બરાબર. એટલે કે ગુણાકાર જ કરે પ્રોડક્ટ ફંક્શન, બીજું કંઈ ન કરે, ગુણાકાર જ કરે. પરંતુ મિત્રો હવે જો અહીંયા આપણે આપી દઈએ કે કોમા લગાવીને નંબર 3, બરાબર. હવે એન્ટર આપીએ એટલે 50 આવ્યો. એટલે શું કર્યું, 5 × 5 એટલે 25, 25 × 2 એટલે 50. એ તો જેટલા નંબર હોય તેના મલ્ટીપ્લાય કરતું જશે. એટલે આ પ્રોડક્ટ ફંક્શનનો ઓરિજિનલ યુઝ છે. તો પ્રોડક્ટ ફંક્શન જે ઘણી બધી જગ્યાએ કામ આવે છે. તો આવી રીતે મિત્રો આ જે એક્સેલની અંદર જે મોસ્ટ યુઝેબલ એટલે કે વધારે ને વધારે જે ફંક્શન યુઝ થાય છે તેવા ફંક્શન આપણે જોયા. અને મિત્રો ઘણા ફંક્શન એવા છે કે જે આપણે એડવાન્સ લેવલમાં તમે કહી શકો. આ રેન્ડ બિટવીન જે ફંક્શન છે તે થોડું એડવાન્સ લેવલનું છે. ત્યાં બધા મિત્રો કાઉન્ટ ઇફ જે છે તેનો યુઝ ઓછો થાય છે, પરંતુ આ યુઝ કરો એટલે તમારું ઘણું કામ આસાન થઈ જાય છે. ઘણી જગ્યાએ આનો વધારે પડતો યુઝ પણ થઈ જાય છે. જ્યારે તમે આખો ડેટાબેઝ મેન્ટેન કરતા હોય, જે વધારે ડેટા હોય એને મેન્ટેન કરવો હોય, ત્યારે આ બધા ફંક્શનનો યુઝ કરવો જરૂરી છે. કારણ કે આપણું કામ એકદમ સરળ કરી દે છે. તો મિત્રો આ આપણે જે 15 ફોર્મ્યુલા જોયા એક્સેલના, હવે મિત્રો આપણે ટોટલ 60 ફોર્મ્યુલા જોવાના છે જે મોસ્ટ યુઝેબલ છે અને આપણું ઘણું બધું કામ સરળ કરી દે તેવા ફોર્મ્યુલા. તો મિત્રો આ એમાંનો આખા ફર્સ્ટ પાર્ટ એટલે પાર્ટ 1 જોયો, જેની અંદર આપણે 15 ફોર્મ્યુલા જોયા. હવે મિત્રો તમને આ 15 ફોર્મ્યુલામાંથી સૌથી વધારે કયું ફોર્મ્યુલા તમને પસંદ આવ્યું એ નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને મિત્રો જો હજી સુધી તમે હવે આ વિડીયોને લાઇક નથી કર્યો તો હવે લાઇક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં. કારણ કે આગળના પાર્ટ આપણે બીજા 3 પાર્ટ આવશે આ સિવાયના, જેની અંદર પણ આવા જ રીતે નવા નવા થોડા એડવાન્સ લેવલના આપણને જો ફોર્મ્યુલા જે આપણે સમજવાના છે ડિટેલમાં સિન્ટેક્સ સાથે. તો મિત્રો આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દીજો. તો ચલો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.